નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? ચાલો આજે આપણે ધોરણ 4 કુહુ સ્વાધ્યાય પોથીમાં પાઠ 10 નું સ્વાધ્યાય કાર્ય કરીશું. ચાલો પાઠ 10 રંગે સંગે સગ કરે. ચાલો બેટા, અહીં છે કે પ્રશ્ન 1, નીચેનો ફકરો વાંચીને પ્રશ્નના જવાબ તમારા શબ્દોમાં લખો. આ ફકરો તમારે વાંચવાનો છે બેટા. કે મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો, એનું નામ તુલમોહન હતું, લોકોને મોહન કહીને જ બોલાવતા હતા. એ રીતે તમારે આખો ફકરો વાંચવાનો છે બેટા. ચાલો જોઈશું આગળ. પ્રશ્ન કે મામાએ મિત્રની મૂર્તિને બજારમાં લઈ જવા શા માટે આગ્રહ કર્યો? કારણ કે શિલ્પીએ મૂર્તિને એટલી આબેહૂબ બનાવી કે જાણે સાચો મિત્ર જ હોય એવું મામાને લાગ્યું, તેથી મામાએ મૂર્તિને બજારમાં લઈ જવા આગ્રહ કર્યો. ચાલો બાળ મિત્રો આગળ જોઈશું બેટા. પ્રશ્ન નંબર 2, મૂર્તિ જોઈ ચોર ભાગી ગયા કેમ? કારણ કે મૂર્તિ અસલી ચોકીદાર ઊભો હોય એવી જ લાગતી હતી. મૂર્તિ શેની શેની બની શકે? તો મૂર્તિ માટીની, સિમેન્ટની, પથ્થરની વગેરેની બની શકે. પ્રશ્ન નંબર 4, તમને મૂર્તિ બનાવવાનું કહે તો શેની મૂર્તિ બનાવશો? તો હું માટીની મૂર્તિ બનાવીશ. પ્રશ્ન નંબર 5, મોહન અદ્ભુત અને આબે, અહીં તમને જવાબ આપી દીધો છે બેટા. તો મોહન કેવી મૂર્તિઓ બનાવતો એવો પ્રશ્ન થાય. જવાબમાં મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિ બનાવ તો. ચાલો આગળ જોઈશું બેટા. પ્રશ્ન નંબર 2, આપેલા શબ્દોને મોટેથી ધીરેથી ગીત ગાતા હોય તેમ વાંચો. તમને ગમે તેવા નાના મોટા અક્ષરે લખો. લાલ ચટાક, તો તમારે ધીમેથી વાંચવાનું છે ને તેને લખવાનું છે. લાલ ચટાક, ફૂલ ફટાક, ફૂલ ફટાક, સોટી સટાક, સોટી સટાક, સીધું સટાક, સીધું સટાક, પિચકારી, તો મિચકારી, 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 પિચકારી, પિચકારી, અદાકારી, અદાકારી. ચાલો બેટા આપણે આગળ જોઈશું. એ જ રીતે તરકારી, તરકારી, લસરકા, લસરકા, ઘસરકા, ઘસરકા, સબળકા, સબળકા, ધમળકા, તો ધમળકા. ચાલો પ્રશ્ન નંબર 3, ફકરો વાંચો ને નીચેના પ્રશ્નના જવાબ લખો. તમારે આ ફકરો વાંચવાનો છે બેટા, ત્યારબાદ એના પ્રશ્નોના જવાબ આપણે લખીશું. કે ખેતરમાં ઘઉંનો પાક તૈયાર હતો, રામજીભાઈ દીકરા સાથે ખેતરમાં ફરતા હતા. ચાલો તમારે બેટા ફકરો વાંચવાનો છે. પહેલો પ્રશ્ન, લાવરીના બચ્ચા કેમ ચિંતામાં પડ્યા? કારણ કે ઘઉંની કાપણીની વાત બચ્ચા સાંભળી ગયા હતા, તેથી લાવરીના બચ્ચા ચિંતામાં પડ્યા. લાવરીએ બચ્ચાઓની ચિંતા ન કરો એવું કેમ કહ્યું? લાવરી કહે, હજી વાર છે, ચિંતા ન કરો. લાવરીના બચ્ચાએ ચિંતા ન કરો એમ કેમ કહ્યું? કારણ કે હજી 2-3 દિવસની વાર હતી, એટલે લાવરીએ કહ્યું કે હજી વાર છે, ચિંતા ન કરો. ચાલ આગળ જોઈશું બેટા. લાવરીએ ઘઉંનું ખેતર ક્યારે છોડ્યું? કેમ? કારણ કે રામજીભાઈ અને દીકરા જાતે જ ઘઉંની કાપણી કરવાના હતા, માટે લાવરીએ ઘઉંનું ખેતર છોડી દીધું. તમારે ખેડૂત અને લાવરીની આ વાત ગમી કેમ? ના, કેમ કે ઘઉંની કાપણીથી લાવરીને બીજે જવું પડ્યું માટે. ચાલો આગળ જોઈશું બેટા. ફકરામાં એક શબ્દ કાપણી આપવામાં આવ્યો છે, આવા બીજા શબ્દો મેળવીને લખો. કાપણી, પછી વાત, ઘર, લણી, જાત અને વર. વાત અને જાત, ઘર અને વર. ચાલ હવે આગળ જોઈશું બેટા. પ્રશ્ન નંબર 4, નીચેનો ફકરો વાંચીને આપેલા પ્રશ્નના જવાબ લખો.
દરેક મનુષ્ય કોઈને કોઈ કામ કરે છે, માણસ જ નહીં બીજા જીવો પણ આખો દિવસ કઈ ને કઈ ઉદ્યમ કરતા જ હોય છે. તમારે ફકરો વાંચવાનો છે બેટા, અને આપણે એના જવાબ પ્રશ્નના જવાબ જોઈશું કે આ ફકરામાં કયા કયા જીવોનો ઉલ્લેખ થયો છે. તો આ ફકરામાં કીડી, ખિસકોલીબાઈ, દેડકાભાઈ, પંખીઓ વગેરે જીવોનો ઉલ્લેખ થયો છે. અહીં લખીશું આપણે માણસ, માણસ, કીડી, ખિસકોલીબાઈ, દેડકાભાઈ, પંખીઓ વગેરે જીવોનો ઉપયોગ થયો ઉલ્લેખ કર્યો છે. ચાલો, કીડીને મહેનતુ જીવ કેમ કહી હશે? કારણ કે કીડી કદીએ બેસતી જ નથી અને કીડી ક્યારે ઊંઘતી પણ નથી. તે આખો દિવસ કંઈક ને કંઈક કર્યા જ કરે છે. તે દિવાલ પરથી 10 વાર પડે તો પણ 11મી વાર ચડવાનો પ્રયત્ન કરે છે. માટે કીડીને મહેનતુ જીવ એમ કહી હશે. ચાલો આગળ જોઈશું બેટા. ફકરામાં કયા બે વિરુદ્ધાર્થી શબ્દો આપ્યા છે? તો ફકરામાં મહેનતુ અને મહેનતુ તો આળસુ, એ બે વિરોધી શબ્દ આપેલા છે. હવે જોઈશું બેટા આગળ પ્રશ્ન 4. નીચે આપેલા વાક્ય સામે સાચો અર્થ ધરાવતો વિકલ્પ પસંદ કરીને નીચે લખો. તો અહીં 3 વાક્યો આપેલા છે બેટા, કે દરેક મનુષ્ય કામ કરે છે, એટલે કે બધા જ માણસો કામ કરે છે, કેટલાક માણસો કામ કરે છે. તો બીજું વાક્ય સાચું છે કે બધા જ માણસો કામ કરે છે. ચાલો હવે આગળ જોઈશું બેટા. કીડી જેવો મહેનતુ જીવ બીજો એકે નહીં હોય, તો કે કીડી એટલી જ મહેનતુ નથી, કીડી બધા જીવોમાં સૌથી વધુ મહેનતુ છે. એ વાક્ય આવશે કે કીડી બધા જીવોમાં સૌથી વધુ મહેનતુ છે. આ ફકરાનું શીર્ષક તમે શું આપશો? તો આળસ એ જીવતા મનુષ્યની કબર છે, એ એનું શીર્ષક છે. ચાલો પ્રશ્ન નંબર 5, કે નીચેના મુદ્દાનો આધાર લઈને 5 થી 6 વાક્ય લખો. કે તમે કયા કયા કામ વિશે જાણો છો? તો દરજી કામ, રસોઈ કામ, સુથારી કામ, માટી કામ, માલ સામાનની હેરફેરનું કામ. તમે કરેલું કામ એમાં તમને શું ગમ્યું? મેં એક સરસ મજાના ડ્રેસનું સિલાઈ કામ કર્યું, જેમાં મને ડ્રેસની ડિઝાઇન પણ ખૂબ ગમી. અને શું ન ગમ્યું? પરંતુ ફિનિશિંગ ન આવ્યું, તે મને ન ગમ્યું. તમે કોઈ પણ કામ વિશે તમને શું ગમ્યું શું ના ગમ્યું એ લખી શકો છો બેટા, બરોબર. ચાલો હવે આપણે આગળ જોઈશું બેટા. પ્રશ્ન નંબર 6, નીચેનો ફકરો વાંચો, તેમાંના ખોટા શબ્દો છે કે નાખો અને સાચો ફકરો ફરીથી લખો. તો અહીં જો પહેલા છે, એક ઊંચી ઊંચું ઊંચો પહાડ હતો. તો ઊંચી અને ઊંચું છે કે શું? એક ઊંચો પહાડ હતો. પહાડની ટોચ પર નાનકડું મંદિર. તો પહાડની ટોચ પર નાનકડું મંદિર, આપણે નાનકડું લખીશું. મંદિરનો પૂજારી ઠીંગણો હતો. ઠીંગણી અને ઠીંગણું ચેકી દઈશું, બરોબર. પણ એને એક રૂપાળી છોકરી, દીકરી, રૂપાળો અને રૂપાળો ચેકીશું, પણ તેને એક રૂપાળી દીકરી. તેનું નામ સૌંદર્ય, તેની તેનો ચેકી દઈશું, લખીશું. તેનું નામ સૌંદર્ય. સૌંદર્ય ખૂબ જ હોશિયાર હતી. હતું અને હતો ચેકીશું. સૌંદર્ય ખૂબ જ હોશિયાર હતી. ચાલો બેટા ત્યારબાદ આગળ જોઈશું. પ્રશ્ન નંબર 7, વાક્યોમાં આડાઅવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવી લખો. તો પહેલું છે કે ફટાકડા આવે એટલે મજા આવે ફોડવાની દિવાળી, દિવાળી. તો દિવાળી આવે એટલે ફટાકડા ફોડવાની મજા આવે. બાવો બચું લગાવી બન્યો ભભૂત. તો ભભૂત લગાવી બચું બન્યો બાવો. ચાલો આપણે આડાવડા વાક્યોને સીધા કરી સાચું વાક્ય લખવાનું છે. કામ માસીએ સોંપ્યું દિવાલ ટોમને રમવાનું.
तो માસીએ ટોમને દિવાલ રમવાનું કામ સોંપ્યું. મને કહે છે ઠંડી ફ્રીજમાં લાગે ટમેટું ખૂબ. ટામેટું કહે મને ફ્રીજમાં ખૂબ ઠંડી લાગે છે. ચાલો એના પછી જોઈશું બેટા. નુકસાની તો થાય, સાવચેતી સમય રાખીએ આફત ના. અહીં ના નથી લખ્યું તો આપણે લખીએ બેટા, આફત સમય સાવચેતી ના રાખીએ તો નુકસાની થાય. બરાબર, ચાલો આ રીતે વાક્ય બનશે. ત્યારબાદ આગળ જોઈશું બેટા. પ્રશ્ન નંબર 8, ઉદાહરણ મુજબ શબ્દમાં જરૂરી ફેરફાર કરો. પહેલું છે બડબડ, તો બડ બડાટ. બડબડ, બડ બડાટ. ભડભડ, ભડ ભડાટ. સડસડાટ આપેલું છે તો આપણે અહીં લખીશું સડસડ. એવી રીતે અહીં છે બણ બણાટ, તો અહીં લખીશું બણબણ. બણબણ તો બણબણાટ. સળવળ તો સળવળાટ. જળહળાટ લખ્યું છે તો આપણે અહીં લખીશું બેટા જળ હળ. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 9, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. સ્કૂલ અને લેસન, તો મનને સ્કૂલનું લેસન પૂરું કર્યું. એ રીતે આપણે અહીં બનાવીશું બેટા. કે પહેલું છે ચૂનો દિવાલ, તો ચૂનો દિવાલ ઉપર રંગવામાં આવે છે. સફરજન ટોપલી, તો સફરજન ટોપલીમાં મુકાય છે. જુવાર અને ખેતર, તો જુવારના ખેતર હોય છે. દાતરડું પછેડી, તો પાકને દાતરડાથી વાઢ્યા બાદ તેને પછેડી કરવામાં આવે છે. ત્યારબાદ નદી અને પાણી, નદીનું પાણી વહેતું જ હોય છે. ત્યારબાદ આગળ જોઈશું બેટા પ્રશ્ન નંબર 10, તમે પોતાના ચહેરા પરનું દુઃખ છુપાવી રાખ્યું છે ક્યારે ક્યારે. કોઈ પણ બે ઘટના લખો. તો પહેલી ઘટના એ છે કે મારી બોર્ડની પરીક્ષા આવી ત્યારે મેં મારું ચહેરા પરનું દુઃખ છુપાવી રાખ્યું. ઘટના 2, મારી માતાની તબિયત ગંભીર હતી ત્યારે. બરાબર, ચાલ હવે આગળ જોઈશું બેટા પ્રશ્ન 11, કે આ પાઠના શીર્ષકને જુદી જુદી કલાત્મક રીતે લખો. જો અહીં ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે મેં અહીં જુદી જુદી કલાત્મક રીતે લખ્યું છે. રંગે સંગે કામ કરીએ, સૌ પ્રથમ લખ્યું છે રંગે સંગે કામ કરીએ. પછી ડબલ અક્ષરમાં લખ્યું છે બેટા, તમે તમારી રીતથી લખી શકો છો કોઈ પણ રીતમાં. મેં આ રીતે લખ્યું છે કે રંગે સંગે કામ કરીએ ડબલ અક્ષરમાં. ત્યારબાદ આ રીતે રંગે સંગે કામ કરીએ. ત્યારબાદ ઝીણાક્ષર રંગે સંગે કામ કરીએ. ત્યારબાદ ક્રોસ રંગે સંગે કામ કરીએ. બરાબર, તમારે પણ જે રીતે લખવું હોય તે રીતે લખી શકો છો બેટા. તો બાળ મિત્રો, તમને મારી આ વિડીયો ગમી ને તો મારી વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને બીજા વિષયના પણ દરેક પાઠના વિડીયો જોવા માટે મારી ચેનલ લેટ્સ ઇઝી સ્ટડીને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરજો.